નમસ્કાર, આપ જો રહ્યા છો મિડડે રિપોર્ટ અને હું છું આપની સાથે હિતવે. વાત કરીએ મહત્વના સમાચાર આવી રહ્યા છે. સૌપ્રથમ રાજકોટથી ફોરેસ્ટ ગાર્ડની ભરતી અંગે અહીંયા મોટા સમાચાર છે. એનએસયુઆઈનો વિરોધ સામે આવી રહ્યો છે. ભરતી પ્રક્રિયામાં ગોટાળા અંગે એનએસયુઆઈનો આ વિરોધ સામે આવી રહ્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સીબીઆરટી પદ્ધતિ રદ કરવા એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવશે. મોટા સમાચાર આવી રહ્યા છે. રાજકોટથી એનએસયુઆઈ દ્વારા વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ભરતી પ્રક્રિયામાં ગોટાળા અંગે એનએસયુઆઈએ વિરોધ દર્શાવ્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. સીબીઆરટી પદ્ધતિ રદ કરવા એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવશે. રાજકોટથી આ મોટા સમાચાર આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટરને આવેદન સાથે રજૂઆત કરવા માટે એનએસયુઆઈના વિદ્યાર્થીઓ પહોંચ્યા. એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી. એનએસયુઆઈનો આ વિરોધ જે સામે આવી રહ્યો છે. ભરતી પ્રક્રિયામાં ગોટાળા અંગે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીની બહાર આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકરો અહીંયા ઉમટ્યા હતા. જિલ્લા કલેક્ટરને આવેદન વિરોધ કરવામાં આવ્યો હતો ને, જેને લઈને અત્યારે જે રીતના આ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે પોલીસ દ્વારા જે છે અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે. ખાસ કરીને એનએસયુઆઈ દ્વારા જે છે છેલ્લા થોડા સમયથી આ વિરોધ કરવામાં આવી રહ્યો હતો. એનએસયુઆઈના આગેવાન છે તેમની એવી માંગ હતી કે ક્યાંક ને ક્યાંક જે છે અત્યારે પરીક્ષા રદ કરવામાં આવી, જે રીતના પરીક્ષા રદ કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી હતી. ખાસ કરીને જે રીતના જે છે રાજકોટ શહેરમાં જે રીતના અત્યારે એનએસયુઆઈના આગેવાન છે, પ્રમુખ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ફોરેસ્ટ ગાર્ડની વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપર જે દમન કરી રહી છે, જે અમારી માંગ છે સીબીઆરટી પદ્ધતિ રદ થવી જોઈએ, જેથી કરીને એક મિનિટ છોડો પેટમાં, અરે પેટ છોડો, જે સીબીઆરટી પદ્ધતિ છે જેનાથી મોટો સ્કેમ થવાની આશંકા છે અને વિદ્યાર્થીઓ ને અન્યાય થયો છે. એનએસયુઆઈના કાર્યકરો છે તેમને ક્યાંક ને ક્યાંક જિલ્લા વહીવટી જે રીતના વાત કરવામાં આવી, કલેક્ટર સાથે મળવાની વાત કરી, અવાજ ઉઠાવી યુવાનોને ન્યાય અપાવવાનું કામ કરીએ છીએ. આ તાનાશાહી છે, આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી છે. આ તાનાશાહી સરકારના વિરોધમાં આ તાનાશાહી વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે, વિદ્યાર્થીઓને ન્યાય નહીં આપવામાં આવે. જે સીબીઆઈટી પદ્ધતિ રદ કરવાની માંગ છે, આ સરકારે સીબીઆઈટી પદ્ધતિ રદ કરવી પડશે. જે રીતે વાત કરવામાં આવે એનએસયુઆઈનો કાર્યકર છે તે અત્યારે ઉપર ચડી ગયો છે, બસ ની ઉપર ચડી ગયો છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો અત્યારે બસ ઉપર છે, તેમની જે છે તે એનએસયુઆઈના કાર્યકર છે તે બસ ઉપર ચડીને વિરોધ કરી રહ્યો છે. તો પોલીસ દ્વારા જે રીતના બસ ઉપર ચડ્યા યુવાનને અત્યારે નીચે ઉતારવામાં આવી રહ્યો છે. શાંતિપૂર્વક કલેક્ટરશ્રીને આવેદન પત્ર એનએસયુઆઈ દ્વારા આપવામાં આવવાનું હતું, પણ આ તાનાશાહી સરકાર આવેદન પત્ર પણ આપવા નથી દેતી. આ વિદ્યાર્થીઓને અવાધ્ય દબાવવાના પ્રયત્ન કરે છે. આગામી જે રીતના વાત કરવામાં આવે તો એનએસયુઆઈના જે 40 થી પણ વધુ જે કાર્યકરો હતા તેમની અત્યારે અટકાયત કરી દેવામાં આવી છે. એનએસયુઆઈના પ્રમુખની માંગ હતી કે જે જિલ્લા કલેક્ટર છે તેમને જે આખા ડેલિગેશનને મળવા દેવામાં આવે. જે 6 મહિના પહેલા ફોરેસ્ટની પરીક્ષા લેવાઈ હતી, આ પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ જે છે એનએસયુઆઈના કાર્યકરો કરી રહ્યા હતા, ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જોકે અંતે તમામ વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરો છે તેમની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે. જી બિલકુલ, હાર્દિક કહી શકાય કે જે રીતના આ દ્રશ્યો સામે આવ્યા છે, સીબીઆરટી પદ્ધતિ રદ કરવાની તેઓએ જે માંગ કરી છે, હવે જો આ માંગને નહીં સાંભળવામાં આવે, નહીં સ્વીકારવામાં આવે, તો એનએસયુઆઈ આગળ શું કરશે તેને લઈને કોઈ તેઓએ વાત કરી? અત્યારે તેઓને અટકાયત કરી લેવામાં આવી છે.
ચોક્કસથી એનએસયુઆઈની જે છે સ્પષ્ટ માંગ છે કે જે રીતના કહી શકાય કે જે છે એનએસયુઆઈના આગામી સમયમાં જો પરીક્ષા રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં હજુ પણ ઉગ્ર વિરોધ કરવામાં આવશે. ત્યાં સુધીની ચીમકી ઉચ્ચારી છે કે ગાંધીનગર સુધી છે તે ઉગ્ર વિરોધ કરવામાં આવશે. હજુ પણ એ છે અત્યારે અહીંયા એનએસયુઆઈના કેટલાક કાર્યકરો છે, હજુ પણ જેલના કેટલાક કાર્યકરોની અટકાયત નથી થઈ. આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, અત્યારે તમારો વિરોધ હતો, શું પ્રશ્ન હતો? ચોક્કસથી, જે રીતના અત્યારે એનએસયુઆઈના આગેવાન છે, કાર્યકર છે, જે રીતના આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, આજે પરીક્ષા રદ થઈ છે ભાઈ, શું કહેશો? ખાસ કરીને જે રીતના હજુ પણ એનએસયુઆઈના કાર્યકરો છે તે અત્યારે અહીંયા હજુ પણ અંદર જવા માટે પ્રયાસ કરી રહ્યા છે, તો બીજી તરફ પોલીસ દ્વારા છે તેમની અટકાયત કરવામાં આવી રહી છે. આ સીધા જ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. હાલ પોલીસ દ્વારા જે છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એને લઈને અત્યારે જે છે ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, અને અત્યારે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. એનએસયુઆઈના કાર્યકરો છે તેમને અહીંથી ખસેડવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે રીતના આ દ્રશ્યો છે, અત્યારે અહીં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે. પ્રવાનગર પોલીસ છે તે અત્યારે પહોંચી છે. અનેક કાર્યકરો છે તેમની અટકાયત કરવામાં આવી છે. કેટલાક કાર્યકરો છે તેમને અત્યારે અટકાયત કરીને લઈ જવામાં આવ્યા છે, તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને એને લઈને જે છે અત્યારે અહીંયા પીઆઈ સહિતના જે અધિકારીઓ છે તે પહોંચ્યા છે. સાહેબ, કેટલા લોકોની અટકાયત કરી છે? 6 લોકોની અટકાયત કરી છે અત્યારે, અને બાકી બધા યુવાનો નીકળી ગયા છે અહીંયાથી. સર, આ યુવાનોની માંગ શું હતી? મેઇન જે ફોરેસ્ટની ભરતી બાબતમાં રજૂઆત કરવાની હતી ને, એ બાબતમાં કલેક્ટર કચેરીને અમને ઘેરાવ કરેલો હતો. સાહેબ, ખાસ કરીને બધા યુવાનો છે તેમને કંઈક અંદર પ્રવેશવાનું હતું, પણ આપના દ્વારા કેટલા લોકોને પ્રવેશવું? 10 લોકો માટે વાત કરેલી હતી કે કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે 10 લોકોને કહેલું હતું, પણ તમામ લોકો જવા ઈચ્છતા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ ના બને એના માટે થઈ, અને વિદ્યાર્થીઓ પોતાની માંગ પર અડગ રહેતા જે આંદોલનકારી આંદોલન કરતા હતા એમને અટકાયત કરવામાં આવી. અત્યારે સર અહીં કેવો બંદોબસ્ત થયો? અત્યારે છે તમામ સ્ટાફ, આપણે 25 લોકોનો બંદોબસ્ત છે પ્રવાનગર પોલીસ સ્ટેશનમાં. જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે અહીંયા જે છે તમામ. બિલકુલ, હાર્દિક આભાર. તો જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને સુવાયનો વિરોધ અહીંયા સામે આવી રહ્યો છે. વધુ સમાચાર. રાજ્યમાં ચાંદીપુરા વાયરસની રફતાર પકડી અત્યાર સુધીમાં 157 કેસ નોંધાયા, 68 શંકાસ્પદ દર્દીના મોત, 59 કેસ પોઝિટિવ. ગુજરાતમાં સિઝનનો કુલ 68.19% વરસાદ નોંધાયો. સિઝનમાં સૌથી વધુ કચ્છમાં 86.68% થયો વરસાદ. સૌરાષ્ટ્રમાં 78.9% અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો 50.98% વરસાદ નોંધાયો. ગુજરાતના 47 ડેમ સંપૂર્ણ ભરાયા. સૌથી વધુ સૌરાષ્ટ્રના 141 ડેમમાંથી 34 સંપૂર્ણ ભરાયા. દક્ષિણ ગુજરાતના 31માંથી 7, કચ્છના 20માંથી 6 ડેમ સંપૂર્ણ ભરેલા. સૌથી વધુ જળસંગ્રહ દક્ષિણ ગુજરાતના ડેમોમાં થયો. દાહોદનો માછણ ડેમ છલકાવાના આરે. વરસાદને પગલે માછણ ડેમ 92% વધુ ભરાયો. ડેમની જળસપાટી 277.20 મીટર પહોંચી. ડેમની પૂર્ણ સપાટી 277.64 મીટર. ભાનપુર, ધાવડિયા, મહુડી સહિતના ગામોને કરાયા એલર્ટ. દ્વારકામાં માછીમારો મુકાયા મુશ્કેલીમાં. 15 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચનાઓનો મિશ્ર પ્રતિસાદ. માછીમારોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હોવાનું માછીમારોનું નિવેદન. દરિયો ખેડવાના પ્રતિબંધથી 650થી વધુ બોટ કિનારા પર પ્રતિબંધ હળવો કરવા માછીમારોની માંગ. વલસાડના દરિયા કિનારે પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ. સાંસદ ધવલ પટેલે પારડી અને ઉમરગામ તાલુકાના પ્રોટેક્શન વોલ બનાવવા કરી માંગ. જો વોલ નહીં બનાવાય તો લોકોના અસ્તિત્વ સામે જોખમ ઉભું થવાની દાખવી શક્યતા. અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને એમસી 19 અંડરપાસ પર બેરીકેડ સેન્સર લગાવશે. અખબારનગર અંડરપાસ પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો. પાણી ભરાતા અંડરપાસના બેરીકેડ થશે બંધ. વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય. છોટાઉદેપુરમાં ઠેર ઠેર ખાડારાજ. ઓરસંગ બ્રિજની હાલત બિસ્માર બનતા વાહન ચાલકો ત્રસ્ત થયા. સામાન્ય વરસાદમાં બ્રિજની હાલત ખરાબ થતા તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ. નર્મદામાં રાજપીપળાથી ડેડિયાપાડા જતો રસ્તો બિસ્માર હાલતમાં. 6 મહિના પહેલા બનાવેલા રસ્તા પર ખાડારાજ છવાતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. રસ્તાની ખસ્તા હાલતના લીધે રાહદારીઓને ભારે હાલાકી. તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મેઇન રોડ પર પડ્યો ભૂવો. ઠક્કરબાપાનગર એપ્રોચથી નરોડા જતા રોડ પર ભૂવો પડતા હાલાકી. વિપક્ષના કોર્પોરેટરે વિડીયો બનાવીને કર્યો વાયરલ. ભૂવાની સમસ્યાને લઈ એમસી સામે કર્યા આક્ષેપ.
શહેરના રસ્તા પર વધતી ભૂવાની સમસ્યાને લઈ એનાલિસિસમાં ચોંકાવનારો ખુલાસો. 40-50 વર્ષ જૂની ડ્રેનેજ લાઇનમાં મિથેન નામનો ઝેરી ગેસ ઉત્પન્ન થતા નુકસાન. ડ્રેનેજ લાઇનનું આયુષ્ય વધારવા કરાઈ રહ્યું છે રિહેબિલેશન. વડોદરામાં ચાલુ વરસાદે ડામર પાથરતું દિશાહીન તંત્ર. સુશેન ચાર રસ્તા પર ચાલુ વરસાદમાં પાથર્યું ડામર. કર્મચારી અધિકારીના હુકુમનો અમલ કરવા કર્યો ડામરનો વેડફાટ. વરસાદમાં ડામર ન ચોંટે એના સામાન્ય જ્ઞાનથી પાલિકા જાણ. રાજકોટ લોકમેળાને લઈને રાઇડ સંચાલકો તંત્ર વચ્ચેની બેઠક નિષ્ફળ. રાઇડ સંચાલકોની નિયમો હળવા કરવા રજૂઆત. વહીવટીતંત્ર એસઓપીનું પાલન કરવા અડગ. સોઇલ ટેસ્ટ ફાઉન્ડેશન એનડીટી રિપોર્ટ અંગે રાઇડ સંચાલકોનો વિરોધ. આણંદમાં રખડતા પશુઓનો વધ્યો ત્રાસ. આણંદ, કરમસદ, વિદ્યાનગર સહિતના વિસ્તારોમાં રસ્તા પર રખડતા ઢોરના આડિંગા જામ્યા. ઠેર ઠેર ઢોરનું જમાવડું જોવા મળતા વાહન ચાલકોને રાહદારીઓમાં ભયનો માહોલ. રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા લોકોની માંગ. બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકાએ ફાયર એનઓસી વગરના એકમોને નોટિસ ફટકારી. મોલ, હોસ્પિટલ, ધાર્મિક સ્થળો સહિતના 250 એકમોને નોટિસ ફટકારાઈ. પાલિકાએ નોટિસ આપી નિર્ધારિત સમય મર્યાદામાં એનઓસી મેળવી લેવા તાકીદ કરી.